Kaka. કોઈ ને આલ્યા નહીં પણ કાકો હાલશી પાછું લઈને જ જઈએ પૈસા લેડો ઘેર મારા બેહો કાકો પૈસા લે સારી વાત છો ભાઈ અને આવ્યો છે ને કાકા પાસે પૈસા લઈને જ જવાના છે લે આ કાકો છે એ પૂરેપૂરા પૈસા લેતા ને કે આપડા જો આપડે કાકા ને પેલા વાત કરી દેવાની કે પૈસા લો પૂરા હાલો ઉવા ના કપાત અમે લેવાના નહીં પૈસા તાણ આમાં અડધા હાલ ને અડધા પછાલો શું કરવાનું તાણ છે એટલે આપડે દુખી છાન ના આવી છીએ અને ધારો કે અડધા હાલ પછી તો અડધા ના હાલ હા એવું કર પણ આપડે પૂરેપૂરા પૈસા લઈ લઈએ લે કાકા પૂરા પૈસા જ લઈને આવ્યો છું જો તમે કાકા પૂરેપૂરા પૈસા હોય ને તો હાલો બાકી નહીં લેવા પૈસા ના એટલે છે ને મારા પાસે હું પૈસા છે એટલે હું આવવાનો છું તો તમને ટાઈમે પૂરો થઈ ગયો છે એટલે અમારે છે ને આવું છે ને ઘણા કે આવવાના મળે અને એમ કરીને પૈસા નહીં આવતા ના એટલે હું તો જેના પાસે પૈસા લાવું ટાઈમ પડી જાય ફરી લઈને હાલ દઉં પૈસા હું તું બરોબર એટલે અમે છે ને હમણાં બે ત્રણ દાડા ને એકડ્યા છીએ તે જો હજી તો ત્રણ દાડા પાણી લઈને આવ્યા પૈસા અને આ ચોથા તમારા પાસે આવ્યા છીએ એટલે મારતા બધા પૈસા રહ્યા ને પૂરા પૈસા છું ના એવું વાંધો નહીં પૂરા હોય તો આપણે કશું કશું વાંધો નહીં આ તો મારે જરૂર પડી કે લાવવું પડી કે પૈસા પૂરા કમ્પ્લીટ છે કમ્પ્લીટ હા તો હતા એટલે કાકા અમને જો આ રીતના કોઈક પૈસા આવી જાય તો અમારે કોઈ પણ ધાતુ કોઈ કહેવાનું આવતું નહીં અમારે અમારા પૈસા લઈને શેરી શેરી ફરવાનું થાય છે હા અમારું બધી ફરવાનું થાય તો પૈસા લઈ જાય બીજા અને અમારી શેરી ફરવાનું થાય અને અમારે લેવાના હોય ને ઇજના હા રેડો તાં કાકા જીએ હા બે આ કાકા પૈસા લીધા હવે મારે ટેન્શન ઓછું થયું સમજો 50,000 બાકી હતા ઓનમ આપવાનું આમાં બીજું કોમ કામ મજા આવશે લે કાકો તો જ્યાં દેખાતા તો નહીં અલે પેલા રહ્યા ને લે આજો
બોલો. ઓવો ઓવો, તમારે જે 10,000 છે ને હું કમ્પ્લીટ કરીને જ મૂકી આવશું. ઓવો તમે ના જ, હું બપોરે હાલવા આવું છું. હું પૈસા આવ્યો તમને 10,000 છે ને કમ્પ્લીટ કરીને જ મળ્યા. હું તમને બપોરે હાલવા આવ્યો પૈસા. હા મૂકો. કાકા તમે પાછા હું લેવા આવ્યા? અમે તો કામ પડ્યું એટલે આવ્યા પાછા. મારો વળી હું કામ પડ્યું, પૈસા લેવા આવ્યા છીએ. અઠવાડિયે મળી હું પૈસા આલતી જતા બધા, તો પૈસા માગો છો તમે આપણ? પણ ભાઈ હું તમને અઠવાડિયે બધા પૈસા આલતી જતા ને જાણે અઠવાડિયે મળી ₹50,000 તમને આલતી જતા. ના અમે શું આવ્યા છીએ? અમારે કોઈને આલ્યા નહીં પૈસા. આ બે જણા છે ને આમ કઈ મને સમજાવશે? પૈસા લીધા માગે છે? હું 50,000 રૂપિયા આવ્યા હતા, મારા સબૂત હોય ને હું કોઈને કહું તો કહું એવું, પણ કોઈ મારી વાત ઉપર વિશ્વાસ ના કરો. પણ ભાઈ મેં તમને પૈસા આપી દીધા એટલે તમે છે નેકળવા કરો. એટલે આ જોજો કાકા. કાકા ને ખબર ને મગજ નહીં કહું પૈસા આલતી નહીં. હાલ ના છે કાકા, પૈસા લાવડો. જો ભાઈ મેં તમારા પૈસા લીધા 50,000 રૂપિયા આપી દીધા હતા, અમે છે ને તમે બે જણા નેકળવા કરો. હોય કાકા તમે અમારે કોઈ વાત સાંભળી નહીં, પૈસા લાવડો. તમે નેકળવા કરો કીધું ને એવું હોય થી. એટલે કાકો પૈસા અમને કાઢે લેડ્યો. કદે જેટલા લેવાના હતા એટલા આપણે પૈસા. એ કાકા 20,000 રૂપિયા લાવડો ફટાફટ. જો કઈ આપણ પૈસા નહીં અને તમે પૈસા મરીએ નહીં. જો હજી કહું તો 20,000 રૂપિયા લેવડો. જો આપણ પૈસા નહીં એમ છે નેકળવા કરો હોય થી. કાકા મારી વાત આપણો જોવા, અમે છે ને કોઈ એમાં બીજું કોઈ વધારે કહેવું નહીં, ખાલી 20,000 રૂપિયા લાવડો. જો આપણને 1 રૂપિયો નહીં તમે પૈસા મરવાના નહીં. જેમ કહું તો અઠવાડિયે મોડી પૈસા 50,000 રૂપિયા આપી દીધા. મને લાગે છે કાકો આમ નહીં મને. હા કાકો તને પૈસા નહીં આલે લાગે છે. ના છે માલું બોલ. કાકા હું કહું છું આલજો હજી 20,000 રૂપિયા ખાલી. જો ભાઈ મારા પૈસા નહીં મૂકી કીધું તમને. હાર 20 ના હોય તો 15 તો હાલો. એ તો પૈસા નહીં મળતો. કાકો મોની તો જ્યાં તું આ બંધુ કાઢી એટલે તને કાઢી પર દબાણ કાઢી પડે થોડી. કાકા ને કાકો મોને એવા નહીં પાછા. ભાઈ હું કઉ છું આ તમે લો 5,000 પેલા આ બનાવે એટલે હું એવા માટે રાખું. અમાર ના જોવાનું તમે પૈસા લાવો. કાકા ખબર નહીં પડતી તમે કીધું આમ તો 20,000 રૂપિયા લેવાના હતા. 10,000 કીધા એટલે 10,000 હાલ લેવાના. એ ભાઈ પૈસા પાછા આલજે એટલે હું તમે પજીપુર. કાકા ખબર નહીં પડતી તમે જે આપડે મા પેલો હાલવાના પૈસા. અલે કાકો અને જો કાકા અમે છે ને 2,000 છેડી ફેરતી આપવાના છીએ અને 20,000 રૂપિયા તૈયાર રાખજો. હમણાં હું ખબર છે ને પેલા હું પડ્યું થાય. પૈસા અઠવાડિયે મોડી મેં પેલા 50,000 રૂપિયા કમ્પ્લીટ ગણીને આવ્યા હતા, તો આજે માપાથી ફરીથી પૈસા લઈ ગયા. હવે મારે કરવાનું એ હું પાછા એમ કહી જશે 2,000 છે પાછા હું અમે આપવાના છે પૈસા તૈયાર રાખજો. હું પૈસા મારા તૈયાર તો કરો પછી સમજો. મારું એવું મને બંદૂક બતાવી હવે મને પૈસા આવશે કોણ? એ
પૈસા લોટવો એવું લાગે છે. જો કાકા બીજા 10,000 આપ્યા ને, લીખો આપડે બીજા આવશું એટલે પાછા 20,000 આપી દેવું. પાછા 20,000 કીધા છે ને, તૈયાર રાખી લાગે કાકા આમ પૈસા છે, પૈસા વાળા કાકો છે ગમે તે. પણ પોણી વરસ ના તારી જઈ પેલા હરખું કરી દઉં આઈ જાય છે પાછું. પોણી વાળો મગા બા બરોબર છે, હા પણ તમારું મારે જબરજસ્ત કામ પડી છે. જો બોલો બા, હાલ ઈંડાની સીઝન તમારે છે ને મારે છે, એટલે હું તમારી કઈ ઈંડા ઉતારવા નહીં આવું. પણ મગા બા વાત તો અભરો મારી બોલો, તે મારા સમ પૈસા જોવું છે. પૈસા? ઓહો, સમ મારા કોમ બોલીશ પૈસાનું. પણ બોલવા જો, આપણા પાસે વધારે પૈસા થાય એવું નહીં. આ કેટલા બનશે તમારા પાસે? બનવામાં 5,000 આપણે કરી આલ છીએ તમારે. 5,000? હા 5,000 તો 5,000 મગા બાપાથી પૈસા લઈ જ લેવા પડશે, તો જીગુબા હાલશી બીજા પૈસા. આ તો મગા બા 5,000 રૂપિયા તો હાલજે મને. પણ પાછા ક્યાં હાલશે મને? પાછા મારા વઢિયા બીજી ઉતારું, પછી વેચું એટલો પૈસા આલું. તે હું કહું છું, બેવામાં પૈસા લતા આવું. હા લતા આવતા. અને અમારા વઢિયાની નથી વેચી તમે? મગા બા વઢિયા વેચી હતી, પણ વઢિયાની જે પૈસા આવ્યા ને પેલા હું એક ભાઈના પાસેથી લાવ્યો હતો ને, એ પાછા આલી દીધા. તે અલીખો આ બીજી વઢિયા વેકોલા પૈસા પાછા આલી દેવા પડશે તમને. એ દાડ હું પૈસા પાછા આલી દઉં. હારડો પૈસા જ હું આલું તાન. હા અમે મગા બા પાસેથી પૈસા મળી રહ્યા, બીજા પૈસાની સેટિંગ સાને થાય છે કે જીગુ બાપા જવું પછી લાગે. જો બોલ બા, આ 5,000 રૂપિયા પણ હું કહું છું આલી દેવા પડશે પાછા. આવું કીધું? હા મગા બા, હું વરિયા વિશે દાદા તમારા પૈસા પાછા. હા ગણી લેજો પાછા. હા મગા બા કમ્પ્લીટ, એટલે હું જઉં તમારે. લે બોલું પણ આટલી આટલી વરિયારી વેચું છું, પૈસા શું મેલું છું? હળો વાંધો નહીં, તમને આલી જવું પાછા પૈસા. એકબીજાને મદદ કરવા શું થાય છે આપણે? પેલા પાછા વાટ જોઈ રહ્યા છી કે દોયડું લેતા આવ ઘેરથી, તે હું વળી પાછા આપણા ઘેર તો નહીં જવું. શંકો એથી આ દોયડું ચડી ગયું એટલે, અને એ પછી કરી એવી તાકાત કરી છે, તો દોયડું તોડી નાખ્યું. આમ આર્યું મારે દોયડું લઈ જાય ને, છોકરો ચાલુ કરીને દોયડું પાછું લેતા આવું છે. ન કાં તો મારે આટલું દોયડું તો આર્યું તો કોમમાં આવે વળી. અરે બોલુબા શું કરો છો? કોઈ નહીં જોવા કે જબરજસ્ત થયું છે. શું થયું? ચકરો બંધ થઈ ગયો છે ત્યાં ચાલુ કરવા, એને હરા જેમ લીધી છે. જુગવા નવો લાગે છે ચકરો? મારો ચકરો નહીં, ચકરો છે ને પેલો ફસાઈ રહ્યો હતો આમ. એટલે હું પેલા કીધું કે રોડ રોડ ચકરો લઈને આવે, સાર ભરેલો છે કે, અને એને કે આપણે નેડે થઈને જવા દઈએ, તે ફસાઈ રહ્યું છે અને એમાં એમાં બંધ થઈ ગયું અને આવું દોયડું તે તૂટી ગયું, એટલે હું લેવા આવ્યો છું. પણ જીગુબા હા મારે તમારો જબરજસ્ત કોમ પડ્યું છે. અરે બોલો બોલો દાદા, કોમ હોય બોલો. છકરો તો આપણા થાય ને ફસાઈ રહ્યું છે ને છકરું, તો કાલે કાઢ્યું. પણ તમારે કોમ બોલો, તમે ફસાયા જ ના ચાલે ને. ઓવો જીગુબા, પૈસા ખૂટ્યા. પૈસા ખૂટ્યા તીમ? ઓવો એટલે શું કામ છે? જીગુબા પૈસા હોય તો હાલો ને થોડા. લે બોલુબા, પૈસા તો હતા પણ હાલી દીધા તમે. જો પૈસા એટલે કેટલા જોવું તમારે? તો પણ જે હોય મારો બોલુબા જોવો, મારા થાય ને પૈસા હતા પણ પેલા હગા ના લી દીધા પૈસા, એટલે ઈવાન પેલા વિવાહ છે કે ઈવાન બધું અમુક મૂકી દઉં. લાય થોડો ટેકો કરું, એટલે ઈવાન ટેકો કરવા પૈસા લે છે, અને આ મજૂરો ને હાલવાના 1,000 રૂપિયા પડ્યા છે, બીજા પૈસા નહીં. માપાન અમે જીગવો પણ તો બધા પૈસા નહીં, 1,000 લ્યો ને તો એ વચ્ચી પૈસા, એટલે 1,000 રૂપિયા તો લઈ જ લેવા દે મને. જો 1,000 રૂપિયા છે આપણા પાસે, બીજા નહીં. જીગુબા આટલા તો મારા ઘણા થઈ ગયા. હું કઉ છું આખર વરિયા વેચું ને, એટલે તમે પૈસા પાછા મારી રહ્યો. ના વધુ રીતે આપડે છે, તમે જાણે આલો તાણે પૈસા આલજો. આ તો મારે મજૂર ના આલો, પણ મજૂર ને તો કઈ દઉં થોડા દાવ શેડી હેડો. હા તો જીગવા હું જવું. એ હા હું એ છોકરો ફસાઈ રહ્યો હતો, તમે કાઢવું પડ્યા કે ના?
પાંચ હજાર રૂપિયા મકાભાઈ આલ્યા અને હજાર રૂપિયા જીકુભાઈ આલ્યા, એમ કઈ 100,000 થયા. અમે કેકે પાંચ જવું પડશે, કેકે જે પૈસા આલે વળી લાલબા વળી અઠવાનો પ્રવાસમાં જશે ને કઈ રહ્યા બધા લાલબા પૈસા મને આલ દે. અમે કેકે પણ મારે જલ્દી જવું પડશે, પેલા પાછા વળી અમે બોલો બોલો બા હું કઉ છું બોલો દે આપડે જે કોમ હોય કોમ કરશું, બીજું તું તારો પૈસા લો પછી મને પૈસા જીગુભાઈ મને 1,000 રૂપિયા લે અને મગાભાઈ આલે મને 5,000 એટલે 16,000 રૂપિયા છે, બીજા 14,000 ની મારે જરૂર છે. તમારે પેલી બધી વાત છે મને બધા પૈસા આલ દે કે હું કઉ છું. જો પેલા ખબર તને ખબર નહીં હોય જો મારા વાતો પર, હું 12 મહિના પહેલા છે ને ગોમાં પેલા પૈસા આવે છે ને ખબર છે, એમ બાંધી હું 40,000 રૂપિયા લાવ્યો હતો એટલે 12 મહિના પૂરા થઈ જાય એટલે વ્યાજ થયું 10,000 તે અઠવાડિયા મોડી એટલે પૈસા લઈ જાય 50,000 હું હાલ દીધા હું અને પાછું અઠવાડિયા છેડી પાછા આવે ને એ કાકા તમારા પૈસા આવ્યા પછી તમે મને પૈસા નહીં આવે એટલે એના ફરીથી પૈસા લેવાના હતા. પેલા તમે જે લાવ્યા એના પૈસા તો હાલી દીધા ફરીથી આવ્યા. આ તો આ તો લેવા એવું થયું આ તો આ તો લેવા બરોબર પણ મારી વાત કરજો, આપડે પૈસા જેટલા લાયા હતા એટલા તો પૈસા આપડી વાત આલી દીધા વધારાના પૈસા આપડે થોડા સુધી આપડે તારે લાવવાના પૈસા. પણ જો હું મારા પૈસા લાવવા સુધી પેલા બંધુક બતાવી એટલે શું કરવાનું. મારી વાત આપડે આવું થાય ને તો પેલા આપણે પોલીસ ને ફોન કરીએ બરોબર.